એક સ્ત્રી માટે એ માં નહીં બની શકે એ વાત એની સાથે જીવનભર જોડાયેલી રહે છે, અને બીજી સ્ત્રીઓ માં બની શકે તો મારામાં શું ઉણપ છે? જે પરિસ્થિતિમાં મારા અને પાર્થના લગ્ન થયા એ પછી જો તમને ખબર પડત કે હું માં નહીં બની શકું તો તમે મને સ્વીકારી લેત? હા, સ્વીકારી લેત. અમે એ વાત સ્વીકારી લેત કે અમારા નસીબમાં પૌત્ર પૌત્રી છે જ નહીં, પણ એક નાચવા વાળીની કુખે જન્મેલું બાળક અમારો પૌત્ર કહેવાય એ અમને મંજૂર નથી. પપ્પાજી, દાદાજી પ્લીઝ મને માફ કરી દો ને. હાથની બધી આંગળી એક જેવી ન હોય પાર્થ, પણ જ્યારે મુઠ્ઠી વાળો ને ત્યારે એમના વિચારો અને ઈરાદા એક થઈ જાય છે. એ જ રીતે પરિવાર પણ એક વિચાર અને એક ઈરાદા પર જ ટકે છે. અમારા અને તારા વિચારોમાં બહુ જ ફરક છે પાર્થ. નહીં ભણે આપણા વિચારો. જો આજે હું માની જઉં અને તને આ ઘરમાં રહેવાની મંજૂરી આપી દઉં અને કાલે તારું બાળક પ્રાંગણમાં રમતો રમતો અમારી પાસે આવશે તો અમે એની સાથે ન્યાય નહીં કરી શકીએ, અને તને આજ કરતા વધારે ઠેસ પહોંચશે એ વખતે કે અમે તારા બાળકના માથે હાથ કેમ ન મૂક્યો. કેમ કે બાળક હંમેશા અમને અમારા લોહીમાં થયેલી ભેળસેળ કાયમ યાદ કરાવશે. અમારા આદર્શો સાથે જીવ્યા છે અમે, એનો ત્યાગ નહીં કરી શકીએ પાર્થ. એટલે એ જ યોગ્ય રહેશે કે તું આ ઘર છોડીને જતો રહે. અમે એ વાત સ્વીકારી લેત કે અમારા નસીબમાં પૌત્ર પૌત્રી છે જ નહીં, પણ એક નાચવા વાળીની કુખે જન્મેલું બાળક અમારો પૌત્ર કહેવાય એ અમને મંજૂર નથી. આપણે હારી ગયા પાર્થ, બધું જ ખતમ થઈ ગયું. શૌર્વરી, આપણે આપણા ભાગ્ય સામે લડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ હવે આપણે સત્યને સ્વીકારવું જ પડશે. આપણે સામાન પેક કરવો જોઈએ, કાલે આ ઘર છોડીને જવાનું છે. સોરી ટેણી, મને માફ કરી દેજે.
હું ઈચ્છતો હોવા છતાં કંઈ જ નથી કરી શક્યો. પ્લીઝ મને સમજવાનો પ્રયત્ન કરજે. જે રીતે ભાઈ માટે જૂઠું બોલવું મુશ્કેલ બની ગયું હતું, એવી જ મારી સ્થિતિ હતી. બહુ તકલીફ થઈ રહી હતી મને આ ભારથી, પણ હું જાણતો હતો કે એના બદલે આ ઘરને ભાઈને ખુશીઓ મળવાની હતી, એટલે ચૂપ રહ્યો. અને હું થોડો સેલ્ફિશ પણ હતો. હું પણ તો ઈચ્છતો હતો કે મારા તારી સાથે લગ્ન થઈ જાય. બીકોઝ આઈ રિયલી લવડ યુ. પણ એ વાત પણ સાચી છે ને ટેણી, કે તું મને એટલો પ્રેમ જ નથી કરતી જેટલો હું તને કરતો હતો. બસ એટલી જ આશા હતી કે લગ્ન પછી કદાચ એક દિવસ તો તારા મનમાં પણ મારા માટે જગ્યા બનશે. એક એક ખાલીપો હતો ને આપણા બંને વચ્ચે, પણ કદાચ હું તને એવી રીતે પ્રેમ ના કરી શક્યો જેવી રીતે ભાઈ ભાભીને કરે છે. તેણી ભલે ભાઈએ આજે દાદાજીનો પ્રેમ ગુમાવ્યો હોય, પણ તે જોયું ને, એણે ભાભીનો સાથ છોડ્યો નહીં. મારી ભૂલની સજા એને ના આપશો? એકવાર એની હાલત વિશે તો વિચારો. આવી હાલતમાં એ ક્યાં જશે? હું મારો પ્રેમ ના નિભાવી શક્યો ટેણી, અને હું તમને બધાને પણ પ્રોમિસ કરું છું કે હું ટેણી સાથેનો સંબંધ હંમેશા હંમેશા માટે તોડું છું. કેમ કે આ ફેમિલીએ મને નામ આપ્યું છે ને, હું ઈચ્છું તો પણ મારા પરિવારની વિરુદ્ધ જઈને તારો હાથ ન પકડી શકું, પરિવારની વિરુદ્ધ જઈને તારી સાથે લગ્ન ન કરી શકું. ટેણી, આઈ એમ રિયલી સોરી. તું કેમ માફી માંગી રહ્યો છે અમન? તે તો ટેણીને એટલો પ્રેમ આપ્યો છે, એટલો પ્રેમ આપ્યો છે કે આજ દિવસ સુધી કોઈ ટેણીને આટલો પ્રેમ નથી કર્યો. પણ એ વાત એ સાચી છે કે હું એનો અડધો પ્રેમ એ તને નથી કરી શકી. જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હો અને સામેવાળું તમને પ્રેમ ન કરે તો મનને કેટલી પીડા થાય છે ને એ મને ખબર જ છે. પણ તું ચિંતા ન કરીશ, તે મને જેટલો પ્રેમ આપ્યો છે ને આખી જિંદગી વિતાવવા માટે પૂરતો છે. એકતરફી પ્રેમમાં બે વાર તકલીફ થાય છે. એક વાર ત્યારે થાય છે જ્યારે જ્યારે તમને બધું જ ખબર હોય પણ તોય તમારું મન એને પ્રેમ કરવાનું છોડે નહીં, અને બીજી વાર ત્યારે જ્યારે તમે હારી જાઓ કોઈને પ્રેમ કરીને. એ જ મારી સાથે થયું છે. હું ભગવાન પાસે તારા માટે એ જ પ્રાર્થના કરીશ કે ક્યારેય તને એકતરફી પ્રેમ ન થાય, તને પણ ભાઈ જેવો જ માણસ મળે જે તને એટલો જ પ્રેમ કરે, અને અને તું ક્યારેય એ માણસથી અલગ ના થાય, એ જ પ્રાર્થના કરીશ. આજે સાંજે જ હું અમેરિકા જઈ રહ્યો છું. પરિવાર સામે જૂઠું બોલી બોલીને મારું મન ઘૂંટાઈ રહ્યું હતું, પણ એટલીસ્ટ જતી વખતે તો શાંતિથી જઈશ, મન પર કોઈ ભાર નહીં રહે ને. બસ જતા જતા મને ભાઈ અને ભાભીનું ટેન્શન થાય છે. તું એમની ચિંતા ન કરીશ, એમના માટે ટેણી છે, હું મસ્ત રીતે હાચવી લઈશ એમને. હું છે ટુન્નુ, ભૂખ માટે ઉછળકૂદ ચાલુ કરી દીધી ફરીથી, પણ હું આ પરિસ્થિતિમાં અત્યારે હું ખાઉં? મારા દિલની વાટ, રસોઈ તો ક્યારની તૈયાર છે પણ કોઈ હાથે લગાડ્યો નથી, હું શું કરું? મારે તો ટુન્નુને ખવડાવવું પડશે ને. બેઠી બેઠી ઠૂસી રહી છે.